नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबનો હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7 નો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 14 મો। આ પાઠનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ। આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી કરી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 14 નો સંસાધનોનું જતન અને સંરક્ષણ। પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। સંસાધન, પહેલો પ્રશ્ન, તો તેના જવાબમાં આવશે ઓપ્શન એ 2, બીજામાં જવાબ ઓપ્શન સી જંગલો અને પ્રાણીઓ, ત્રીજામાં ઓપ્શન ડી જળ અને જમીન, ચોથામાં ઓપ્શન બી સૂર્યપ્રકાશ, પાંચમામાં ઓપ્શન ડી ખનિજ તેલ, છઠ્ઠામાં ઓપ્શન એ અનવીનીકરણીય। ત્યાર પછી ભૂમિ સંસાધન, તેમાં પેલો ઓપ્શન સી 8, બીજામાં ઓપ્શન એ વન્ય પ્રાણી જીવન, અને ત્રીજો તો તેમાં આવશે ઓપ્શન ડી પગથિયા પદ્ધતિથી। ત્યાર પછી જળ સંસાધન, તો તેમાં પેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઓપ્શન એ 3%, બીજામાં ઓપ્શન ડી વરસાદ, અને ત્રીજામાં ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે કુવા, નહેર અને તળાવ। ખનિજ સંસાધન, તેમાં પેલો પ્રશ્ન, તેમાં ઓપ્શન બી પાષાણયુગ, બીજામાં ઓપ્શન ડી તાંબુ, ત્રીજામાં ઓપ્શન એ પેટ્રોલિયમ પદાર્થો, અને ચોથામાં ઓપ્શન ડી અણુયુગ। ત્યાર પછી વન અને વન્ય જીવ સંસાધન, તેમાં પેલા પ્રશ્નમાં ઓપ્શન એ સાલના, બીજામાં ઓપ્શન સી અંદમાન નિકોબારમાં, ત્રીજામાં ઓપ્શન સી 21માં છે, ચોથામાં ઓપ્શન એ 5 જૂને, પાંચમામાં ઓપ્શન સી નળ સરોવર, છઠ્ઠામાં ઓપ્શન એ વાઘ, સાતમામાં ઓપ્શન સી ચિત્તો, આઠમામાં ઓપ્શન બી ગિરના, નવમામાં ઓપ્શન એ સુરખાબ, અને દસમામાં ઓપ્શન બી સુરખાબ। ત્યાર પછી રણ પ્રદેશનું જીવન, તેમાં પેલા પ્રશ્નમાં ઓપ્શન સી સહરા, બીજામાં ઓપ્શન સી સિંધુ, ત્રીજામાં ઓપ્શન એ યાક, ચોથામાં ઓપ્શન બી બૌદ્ધ, પાંચમામાં ઓપ્શન બી લેહ, છઠ્ઠામાં ઓપ્શન સી ખજૂરના, સાતમામાં ઓપ્શન એ નાઇલ, આઠમામાં ઓપ્શન સી તિબેટિયન સંસ્કૃતિના કારણે, નવમામાં ઓપ્શન સી ખા પાન ચાન, દસમામાં ઓપ્શન બી ગાંડા બાવલના, અગિયારમાં ઓપ્શન સી ઘોડખર, અને બારમામાં ઓપ્શન બી બાજરી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો, તેમાં સંસાધન, પેલી ખાલી જગ્યામાં જવાબમાં સંસાધન, બીજામાં નવીનીકરણીય, ત્રીજામાં અનવીનીકરણીય। ભૂમિ સંસાધન, પેલી ખાલી જગ્યામાં પગથિયા, બીજામાં ભૂમિ સંરક્ષણ। જળ સંસાધન, પેલી ખાલી જગ્યામાં વરસાદ, બીજામાં નદી, અને ત્રીજામાં સહિયારી। ખનિજ સંસાધન, પેલું ખનિજો, બીજું પેટ્રોલિયમ, અને ત્રીજામાં કરકસર ભર્યું। ત્યાર પછી વન અને વન્ય જીવ સંસાધન, પેલી ખાલી જગ્યામાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં, બીજામાં 11.18%, ત્રીજામાં 33%, ચોથું 29 ડિસેમ્બર, પાંચમામાં ઇકા ક્લબ, છઠ્ઠામાં એક સિંહ, સાતમામાં જળ બિલાડી, આઠમામાં અશોકી। રણ પ્રદેશનું જીવન, તેમાં પેલી ખાલી જગ્યામાં ઠંડુ, બીજામાં યાક, ત્રીજામાં નાના તિબેટ, ચોથામાં લડાખ, પાંચમામાં કચ્છ, છઠ્ઠામાં બન્ની, અને સાતમામાં પ્રવાસન। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। સંસાધન, પેલું ખોટું, બીજું ખરું, ત્રીજું વાક્ય ખરું। ભૂમિ સંસાધન, તેમાં પેલું વાક્ય ખોટું, બીજું ખોટું, અને ત્રીજું વાક્ય પણ ખોટું। જળ સંસાધન, પેલું વાક્ય ખોટું, બીજું વાક્ય ખરું, અને ત્રીજું વાક્ય ખોટું। ખનિજ સંસાધન, તેમાં પેલું વાક્ય ખરું, બીજું વાક્ય ખોટું, ત્રીજું વાક્ય ખરું। વન અને વન જીવ સંસાધન, પેલું વાક્ય ખરું, બીજું વાક્ય ખોટું, ત્રીજું વાક્ય ખરું, ચોથું વાક્ય ખોટું, પાંચમું વાક્ય ખરું,
छठू वाक्य खोटू, सातमू वाक्य खोटू, आठमू वाक्य खरू। रण प्रदेश नु जीवन, पेलु वाक्य खोटू, बीजु वाक्य खोटू, त्रीजु वाक्य खरु, चौथु खरु, पांचमू वाक्य खरु, छठू वाक्य खोटू, सातमू वाक्य खोटू। प्रश्न नंबर चार, बंद बेसता जोड़का जोड़ो संसाधन, तेमा पेलु जोड़कू छे भूमि, जल, खनिजो अने जंगलो, कुदरती संसाधनो, इजनेरी यंत्रो अने इमारतो, मानव निर्मित संसाधनो, सूर्य प्रकाश, नवीनीकरणीय संसाधन, कोलसो, अनवीनीकरणीय संसाधन। बीजू जोड़कू वन अने वन जीव, वन्य जीव संसाधन, विश्व वन दिन, 21 मार्च विश्व पर्यावरण दिन, 5 जून वन प्राणी दिवस, 4 ऑक्टोबर अने जैव विविधता दिवस, 29 डिसेम्बर। त्यार पछी रण प्रदेश नु जीवन, विश्व नु सौथी मोटु रण सहरा, रण नु मुख्य प्राणी ऊंट, भारत नु ठंडु रण लडाख अने लडाख नु मुख्य शहर लेह। त्यार पछी प्रश्न नंबर 5, नीचेना प्रश्नोना उत्तर एक बे वाक्यमां लखो। संसाधन, पहेलो प्रश्न, कुदरती संसाधन एटले शुं? पृथ्वी सपाटी पर मळता अने मानवीने उपयोगमां आवता हवा, जल, जमीन, वनस्पति, खनिजो वगैरेना स्वरूपमां मळता कुदरती तत्वो के पदार्थोने कुदरती संसाधन कहे छे। बीजो प्रश्न, संसाधनोने सामान्यतः केटला जूथमां वहेंचवामां आवे छे, क्या क्या? સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે, પહેલું કુદરતી સંસાધનો અને બીજું માનવ સર્જિત સંસાધનો। ત્રીજો પ્રશ્ન, સંસાધનનું સંરક્ષણ કોને કહે છે? કુદરતી સંસાધનોના વિવેકપૂર્વક અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે। ચોથો પ્રશ્ન, નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય, દાખલા તરીકે સૂર્યપ્રકાશ, જંગલો વગેરે। પાંચમો પ્રશ્ન, અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય, દાખલા તરીકે ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે। ત્યાર પછી ભૂમિ સંસાધન, પહેલો પ્રશ્ન, ખડકોના નાના મોટા ટુકડા, કાકરા અને માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ ક્યાં નામે ઓળખાય છે? ખડકોના નાના મોટા ટુકડા, કાકરા અને માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે। બીજો પ્રશ્ન, જમીનનું ધોવાણ એટલે શું? જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસડાઈ જવું। ત્રીજો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે। જળ સંસાધન, પહેલો પ્રશ્ન, જળ સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે? જળ સંસાધનોમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। ત્રીજો પ્રશ્ન, પૃષ્ઠીય જળ સ્ત્રોતમાં કોનો કોનો સમાવેશ થાય છે? પૃષ્ઠીય જળ સ્ત્રોતમાં નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે, તેનો મુખ્ય સ્ત્રોત નદી છે। ચોથો પ્રશ્ન, વૃષ્ટિ જળ સંચય માટે શાનું નિર્માણ કરવું જરૂરી છે? ખાડાઓ, કુવા, બંધારા, ખેત તલાવડીઓ, સોસ કુવા વગેરેનું નિર્માણ કરવું જરૂરી છે। ત્યાર પછી છે ખનિજ સંસાધન, પહેલો પ્રશ્ન, માનવીની વિકાસ યાત્રાને ક્યાં ક્યાં તબક્કાઓમાં વહેંચવામાં આવે છે? માનવીની વિકાસ યાત્રાને 4 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે, પેલું પાષાણયુગ, બીજું તામ્રયુગ, ત્રીજું કાંસ્યયુગ અને ચોથું લોહયુગ, વર્તમાન સમયના અણુયુગનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। બીજો પ્રશ્ન છે, કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય સાથી ઉભો થાય છે? ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી જતી વસ્તીની માંગને લીધે ખનિજોનો ઉપયોગ
चरम सीमाए पहुंचियो छे, તેથી કેટલાક ખનીજો ખૂટી જવાનો ભય ઉભો થયો છે। ત્યાર પછી છે વન અને વન્ય જીવ સંસાધન। પહેલો પ્રશ્ન, જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? જંગલોમાંથી લાકડા, લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે વસ્તુઓ મળે છે। બીજો પ્રશ્ન, આજે ભારતમાં જંગલો સાથી ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે। માનવીની જમીન મેળવવાની ભૂખ, उद्योगों माटे कच्चो माल मेळवो, इमारती लाकड़ा मेळवा, शहरीकरण वगैरे कारणोसर आजे भारतना जंगलो खूब झड़पथी घटी रह्या छे। त्रीजो प्रश्न, भारतमां एक सिंगी गेंडा क्यां वसे छे? भारतमां एक सिंगी गेंडो असम अने पश्चिम बंगालना दलदलीय क्षेत्रोमां वसे छे। चौथो प्रश्न, भारतमां क्या त्रणे प्राणीओ जोवा मळे छे? भारतमां सिंह, दीपड़ो अने वाघ आ त्रण प्राणीओ एक साथे विचरता जोवा मळे छे। पांचमो प्रश्न, भारतमां वाघ क्यां जोवा मळे छे? भारतमां वाघ पश्चिम बंगाल, मध्य प्रदेश, महाराष्ट्र, कर्नाटक, राजस्थान अने हिमालयना क्षेत्रोमां जोवा मळे छे। छठो प्रश्न छे, भारतमां लाल पांडा क्यां जोवा मळे छे? भारतमां लाल पांडा हिमालयना शीत वनोमां जोवा मळे छे। સાતમો પ્રશ્ન, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળ બિલાડી લુપ્ત થવાને આરે છે। આઠમો પ્રશ્ન છે, વન્ય જીવોના સંરક્ષણ માટે મોટાભાગના રાજ્યોએ શાની રચના કરી છે? વન્ય જીવોના સંરક્ષણ માટે મોટાભાગના સ્થળોએ સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરી છે। ત્યાર પછી છે રણ પ્રદેશનું જીવન। તેનો પહેલો પ્રશ્ન, સહરાના રણમાં વનસ્પતિ સાથી ઓછી છે? સહરા એક રણ પ્રદેશ છે, તેની આબોહવા ગરમ અને શુષ્ક છે, તેમજ ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ત્યાં વનસ્પતિ ઓછી છે। બીજો પ્રશ્ન, સહરાના રણમાં કઈ જાતિના લોકો વસે છે? સહરાના રણમાં બેદુઇન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે। ત્રીજો પ્રશ્ન, સહરાના રણમાં લોકો શાની ખેતી કરે છે? સહરાના રણમાં ખજૂર અને ઘઉંની ખેતી કરે છે। ચોથો પ્રશ્ન છે, લડાખમાં વનસ્પતિનું પ્રમાણ સાથી ખૂબ ઓછું છે? લડાખના ઠંડા રણમાં વાતાવરણ શુષ્ક હોવાથી ત્યાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે। પાંચમો પ્રશ્ન છે, લડાખના લોકો કયા પ્રાણીઓ પાળે છે? શા માટે લડાખના લોકો દૂધ અને માંસ મેળવવા માટે ઘેટા, બકરીઓ અને યાક જેવા પ્રાણીઓ પાળે છે? છઠ્ઠો પ્રશ્ન, લડાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે? તેઓ કયો ધર્મ પાળે છે? લડાખમાં ઇન્ડો આર્યન, તિબેટિયન અને લડાખી પ્રજાતિના લોકો વસે છે। મોટાભાગના લડાખના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે। સાતમો પ્રશ્ન છે, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? લડાખ પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે। આઠમો પ્રશ્ન, કચ્છનું રણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તે કયા રણનો ભાગ છે? કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, તે રાજસ્થાનના થરના રણનો ભાગ છે। નવમો પ્રશ્ન, કચ્છના મોટા રણમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? કચ્છના મોટા રણમાં સુરખાબ, લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે। દસમો પ્રશ્ન, કચ્છના દરિયા કિનારાના લોકો કયા કયા વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે? કચ્છના દરિયા કિનારાના લોકો વહાણવટુ, માછીમારી તેમજ ઝીંગા પકડવા વગેરે વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે। અગિયારમો પ્રશ્ન, કચ્છમાં કયા કયા પાક લેવામાં આવે છે? કચ્છમાં ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર, કેરી વગેરેનો પાક લેવામાં આવે છે। બારમો પ્રશ્ન, કચ્છમાં કયો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે? કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો। સંસાધન, પહેલો પ્રશ્ન, સંસાધન એટલે શું? પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનીજો વગેરેના સ્વરૂપમાં મળતા કુદરતી તત્વો કે પદાર્થોને કુદરતી સંસાધન કહે છે। સંસાધનોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે, પહેલું કુદરતી સંસાધનો અને બીજું માનવસર્જિત સંસાધનો। કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનીજો, જંગલો
वगैरे नो समावेश थाय छे। आ संसाधनों ना बे प्रकार पड़े छे, जैविक अने अजैविक। जमीन अने जल ए अजैविक संसाधनों छे, ज्यारे जंगलो अने प्राणीओ जैविक संसाधनों छे। मानव सर्जित संसाधनों मा मानवीय सर्जेला औद्योगिक एकमो, स्मारको, चित्रकला, सामाजिक संस्थाओ वगैरे नो समावेश थाय छे। आ उपरांत मानवीना आन, बुद्धि, कौशल्य, स्वास्थ्य नो समावेश थाय छे। ત્યાર પછી બીજું છે ભૂમિ સંસાધન, તેનો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે? પેલું, જમીન પર થતું ચરણની પ્રવૃત્તિઓનું નિયમન કરવું। બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું। ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું। ચોથું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા। પાંચમું, પાણીનો વેગ ધીમો પડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી। છઠ્ઠું, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા, ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું। આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસરાઈ જતી અટકાવે છે। જળ સંસાધન, તેનો પ્રશ્ન છે, જળતંગી એટલે શું? જળતંગી એટલે પાણીની અછત। ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે। નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે। વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે। પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે। આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે। આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાર પછી છે વન અને વન્ય જીવ સંસાધન। પ્રશ્ન, જંગલોનું આર્થિક મહત્વ શું છે? પેલું, જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે। જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે। બીજું, દેવદાર અને ચીડ જેવા પોચા વૃક્ષોનો લાકડામાંથી રમત ગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે બને છે। ત્રીજું, વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે। ચોથું, જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે। પાંચમું, ખેરના લાકડામાંથી કાથો મળે છે। છઠ્ઠું, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે। સાતમું, ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે। આઠમું, સુંદરી વૃક્ષના લાકડામાંથી હોળી બને છે। ત્યાર પછી છે રણ પ્રદેશનું જીવન। પેલો પ્રશ્ન, સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો। વનસ્પતિ, સહરા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે। રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ હોય છે। રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ, કાટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે। અહીંના રણદ્વીપમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે। હવે છે પ્રાણી જગત। સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે, તે રણનું વહાણ કહેવાય છે। રણદ્વીપમાં ઘેટા બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે। આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરક, મીછી, કાંચીડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે। ત્યાર પછી છે ભૂમિ સંસાધન। સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે, જેની ઉપર વનસ્પતિ ઉગે છે। જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે। ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે। રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે। ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ
તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે। ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। કામ્પની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન। ત્યાર પછી છે જળ સંસાધન। જળ સંસાધનની જાળવણી 6 મુદ્દા લખવાના છે। જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે। બીજું, જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું। ત્રીજું, ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા। ચોથું, નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવું, આ માટે નદીઓ પર બંધો બાંધવા। પાંચમું, વૃષ્ટિ જળને રોકીને તેને એકઠું કરવું, આ માટે સોસ કુવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવી નાની નદીઓ પર બંધારા બાંધવા। છઠ્ઠું, લોકોમાં જાગૃતિ લાવી જળ સંસાધનની જાળવણી માટે લોક ભાગીદારી વધારવી। ત્યાર પછી છે વન અને વન્યજીવ સંસાધન। વન જીવ સંરક્ષણ, તેના 6 મુદ્દા લખવાના છે। પેલો, વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ। બીજું, વખતો વખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ। ત્રીજું, જંગલો વન્યજીવોનું નિવાસ સ્થાન છે, તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ। ચોથું, લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ, તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ। પાંચમું, જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ। જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા અંગે તંત્ર સજાગ રહેવું જોઈએ। છઠ્ઠું, વન્યજીવોને તબીબી સારવાર મળે એવા પ્રયત્નો કરવા જોઈએ। ત્યાર પછી છે રણ પ્રદેશનું જીવન। કચ્છનું રણ, કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે। તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે। તેની ઉત્તરે અને પૂર્વે પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલા છે। કચ્છના રણના બે ભાગ છે, પેલું મોટું રણ અને બીજું નાનું રણ। કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છના મધ્યમાં નાનું રણ આવેલું છે। તેમનો કુલ વિસ્તાર આશરે 27,260 ચોરસ કિમી। આ રણ પ્રદેશો ખંડીય છાજલી ઉંચકાવાથી રચાયા હોવાનું મનાય છે। કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે। કચ્છનો રણ પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે। કચ્છના મોટા રણ કરતા નાનું રણ જલ્દી સુકાઈ જાય છે। પાણી સુકાતા જમીન પર ક્ષારનો પોપડો જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે। કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે, અહીં વરસાદ બહુ ઓછો પડે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો તેમના યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતનો નકશો આપ્યો છે, તેમાં અહીં જે વિગતો આપી છે તેના યોગ્ય સ્થાને નકશામાં દર્શાવી છે, જે આપ જોઈ શકો છો। લડાખ, કચ્છનું રણ, સાબરમતી નદી, નર્મદા નદી અને અંદમાન અને નિકોબાર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પાઠ 14મો સંસાધનોનું જતન અને સંરક્ષણ, આ પાઠના ગાલાસ્વાતી પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે। આગળના પાઠના ગાલાસ્વાતી પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે। ત્યાં સુધી આવજો।